شجر شجر سمر سمر حسین ہی حسین ہے جہاں جہاں. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. الحمد لأهله والصلاة على أهلها, أما بعد, فقد قال الله سبحانه وتعالى وقل رب زدني علما. صلوات بر محمد وآل محمد. انشاءاللہ آراتنی خوب خوب مبارک بعد ماری محفل ماں ماری تقریر ماں وگتوار بیان کریس, જો કે અત્યારે મારે ટૂંક સમયમાં અને આ પ્રોગ્રામની શરૂઆત કરવા માટે બે શબ્દો બોલવા હાજર થયો છું. સૌથી પહેલાં તો આપણે જોઈએ દીન ઇસ્લામની અંદર બે મહત્વની વાતો, એક છે ઇલ્મ અને બીજું છે ઇબાદત. આ બંનેને જો કોમ્પારે કરવામાં આવે તો કોનું મહત્વ વધારે? આપણે રસૂલે ખુદાની સીરતનો આ બનાવ સાંભળેલા કે રસૂલ મસ્જિદમાં દાખલ થયા, એક બાજુ ઇબાદત થઈ રહી હતી જ્યારે બીજી બાજુ ઇલ્મી ચર્ચા. રસૂલે ખુદા કઈ બાજુ તશરીફ લઈ ગયા આપણે બધા જાણીએ છીએ. આજે ચાહું છું કે આ બંનેનું કોમ્પેરિઝન કુરાને મજીદથી આપણે જોઈએ. રસૂલે ખુદા ઘણી ઇબાદતો કરતા, રસૂલની ઇબાદતનો મુકાબલો કોઈ નથી કરી શકતું. એટલી વધારે ઇબાદત કે ખુદા કુરાનમાં કહે છે, અય રસૂલ, રાતના થોડોક આરામ પણ કરો. આટલી બધી ઇબાદત શા માટે? ઇબાદતની કમી કરવાની ખુદ ખુદા ભલામણ કરે છે રસૂલને. જ્યારે ઈ જ ખુદા રસૂલે ખુદા કે જે મદીનતુલ ઇલ્મ છે, જે ઇલ્મના શહેર છે, ઈ રસૂલને કે જેનું ઇલ્મ સૌથી વધારે, ઈ રસૂલને પણ ખુદા કુરાનમાં હુકમ આપે છે વકુલ રબ્બે ઝિદની ઇલ્મા. એ નબી આ દુઆ કરતા રહો કે ખુદાય તું મારા ઇલ્મમાં વધારો કર. જો ખુદા નબીને ઇલ્મના વધારાની દુઆ શીખાડતો હોય તો પછી રસૂલને માનવા વાળા કેવી રીતના ઇલ્મથી અને ઇલ્મી કામોથી ગાફિલ રહી શકે? જેથી જ આજની તારીખમાં, આજના આ મોકા ઉપર આપણી જમાતની અંદર સૌ પ્રથમ વખત એક પ્રોગ્રામ થઈ રહ્યો છે કે જેનું નામ આપણે રાખ્યા છે બાબુલ ઇલ્મ, ઇલ્મનો દરવાજો. આ પ્રોગ્રામના આ નામથી ખુદા ઇન્શાઅલ્લાહ આપણા બધાની સામે ઇલ્મના દરવાજાઓને ખોલી આપે. સાથોસાથ આ પ્રોગ્રામનો મકસદ શું છે એ ક્યારે ભૂલાઈ ના જાય, એ હંમેશા ધ્યાનમાં રહે. આ પ્રોગ્રામનો મકસદ પોતાની તારીફ કરાવવાનો નથી, પોતાના વખાણ કરાવવાનો નથી, કે બચ્ચાઓનું ઇલ્મ તમારી સામે દેખાડવાનો કે એવો બીજો કોઈ મકસદ આપણો નથી. આ પ્રોગ્રામનો મકસદ એ પણ નથી કે કોણ હોશિયાર છે, કોણ ખાટી જાય છે, કોણ આગળ વધે છે, કોણ ચેમ્પિયન થાય છે, ના એ પણ નથી. જો ઈ હોત તો મદ્રેસાની અંદર જ અમે કરીને કાદો આપી દેત. ના, આ પ્રોગ્રામને આપણે કોમમાં લઈ આવ્યા, લોકોની હાજરીમાં, બાળકો, વડીલો, જવાનો, બચ્ચાઓ, મા બહેનો, બધા લોકોની હાજરીમાં આ ઇલ્મી પ્રોગ્રામ આપણે કરીએ છીએ. એનો એક અને એક મકસદ આ છે કે હિદાયત કોમ સુધી પહોંચાડવી, ઇલ્મી વાતો કોમના સુધી પહોંચાડવી, ઇસ્લામનો મેસેજ લોકો સુધી પાસ કરવો. જે કામ મિંબરનું છે, મિંબર ઉપરથી આલિમો જે હિદાયતની વાતો કરે છે, ઇલ્મી વાતો તમારા સુધી રાખે છે, એ જ કામ અત્યારે આપણા માસૂમ બાળકો કરી રહ્યા છે. અત્યારે જે ઇલ્મી સવાલો થશે, ઇલ્મી વાતો પૂછાશે,
ઈ લોકો થી પૂછાશે પણ ગુજરાતી માં કહેવાય ને દીકરી ને કઈ આ પ્રોગ્રામ આપ લોકો નો છે આપ વડીલો નો છે એવું ના સમજી કે મારો દીકરો ક્યાં પાર્ટિસિપેટ થાય છે મારે શા માટે સમય આપવાની જરૂર છે ના આ બધા લોકોના માટે છે આનો મકસદ આનો ફાયદો બધાના સુધી પહોંચશે સાથો સાથ બીજી એક વાત પણ કહેતો જાઓ કે આ પ્રોગ્રામ જેવી રીતના કે ભાઈ સાદિક કહી ગયા કે આપણે પહેલી વાર કરીએ છીએ દરેક કામ જે પહેલી વાર શરૂ થતું હોય આગળ વધતું જાય એની અંદર જે કંઈ ખામીઓ હોય સુધરતી જાય અને પ્રોગ્રેસ થતું જાય તરક્કી થતી જાય આગળ વધતું જાય બહરાલ પહેલી વખત છે તો ક્યારેક કોઈ કમી કાસ્તી કંઈ દેખાય આવે પણ વિશાળ દિલ રાખવું તો આપણી કોમની આદત છે હંમેશા આપણે જોયા છીએ કે હંમેશા મોટું દિલ રાખીને દરગુજર કરતા હોય અને આપણી કોમની અંદર જ્યારે આવો પ્રોગ્રામ થાય ત્યારે એવું ના સમજવું જોઈએ કે મારો દીકરો બેઠો છે આનો દીકરો બેઠો છે આનો દીકરો ભાગ લે છે ના એમ વિચાર કરીએ કોમના બચ્ચાઓ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે પૂરી કોમ બેસીને આ લોકોને આંખો રાજે કરી રહી છે અને એના મુબારક જબાનથી એમની માસૂમ જબાનથી ઇલમી ફાયદાઓ ઉઠાવી રહી છે એટલે જ આની અંદર એક તો એક મોટું દિલ રાખવાની ભલામણ કરું છું સાથો સાથ એકબીજા ઉપર ભરોસો રાખવાની જો ભરોસાથી એતેમાદથી કોન્ફિડન્સથી આ દુનિયા ચાલે છે હું બીજા કોઈને એડ્રેસ ના કરતા પ્રમુખ સાહેબને કહું કોમને તમારા પર ભરોસો છે એટલે તમને વોટ આપ્યા છે કોમને આલિમ ઉપર ભરોસો છે એટલે એમની પાછળ નમાઝ પડે છે બહરહાલ આ કામની અંદર કરવામાં જેવી રીતના કીધું પૂરી કોમના બચ્ચાઓ છે કોમની હાજરી છે કોમના સેવકો અહીંયા બેસીને સર્વિસ આપી રહ્યા છે કે જેથી એકબીજા પર ભરોસો રાખી એકબીજા ઉપર એતેમાદ રાખી મોટું દિલ રાખી અને આ પ્રોગ્રામની અંદર શિરકત કરીએ અને સમય આપવો આપણે બધા યાદ રાખીએ કઈ તારીખમાં આપણે અહીંયા મસ્જિદમાં છીએ ઈ દુનિયા કે જેની અંદર ગફલતના ઘણા બધા કામો છે દુનિયાના લોકો અત્યારે કયા કયા કામોમાં વ્યસ્ત હશે જ્યારે આપણે ખુશકિસ્મત છીએ કે ઝિક્રે હુસૈનમાં આપણે મશગુલ છીએ અને ઝિક્રે હુસૈન ઈ ઝિક્ર છે કે એમના વિચારીએ બહુ સમય આપણે આપી દીધા ફક્ત ટૂંકમાં કહું છું ઈ લોકો કે જેમનો સમય આપણા કરતા પણ વધારે કિંમતી હતો ઈ લોકો પણ ઝિક્રે હુસૈનમાં પોતાનો સમય આપ્યા છે રસૂલે ખુદાથી લઈ દરેક ઇમામો આપણા ઉલમા અને બુઝુર્ગ હસ્તીઓ બધા લોકો અને અંતમાં છેલ્લી વાત અને આપની ઝહેમત તમામ માશાલ્લાહ મુબારક બાદને પાત્ર છે ઈ તાલિબે ઇલ્મો કે જે બાબુલ ઇલ્મ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે મુબારક બાદને પાત્ર છે ઈ પારા કે જેઓ લોકોએ મહેનત કરી અને પોતાના બાળકોને તૈયાર કરીને અહીંયા સુધી લઈ આવ્યા મુબારક પાત્ર છે ઈ જમાત કે જેની અંદર આવા કોમ્પિટિશન અને આવા પ્રોગ્રામો થાય છે જો કે કહેવાય છે આપણી જમાત નાની છે આપણી જમાત ભલે નાની હોય ઈ જમાત ક્યારે નાની નથી જેનો મકસદ મોટો હોય ઈ જમાત ક્યારે નાની નથી કે જે નાની હોવા છતાં મોટા મોટા કામો એની અંદર થતા હોય અને ખરેખર આટલા વર્ષો રહ્યા બાદ આ જમાતને જો લકબ આપવું હોય ને ઘણા વખાણ સાંભળા હતા અને અનુભવ પણ કર્યા શાંત જમાત સારી જમાત એક્ટિવ જમાત જોશીલી જમાત જ્યાંથી સૂરજ ઉગે છે ત્યાંથી જમાત પણ એક નાના એવા તાલિબે ઇલ્મ અને આ જમાતની ખિદમત કરનારા એક તાલિબે ઇલ્મથી જો એક શબ્દ સાંભળવો હોય તો હું કહી શકું કે ઇલ્મ પ્રેમી જમાત દરેક ઇલ્મી પ્રોગ્રામની અંદર લોકોએ લબ્બૈક કીધું ઈ દિમોશના દર્સ હોય કે મિમ્બરથી પૂછાયેલ મારા સવાલ હોય કે પછી ક્યુસેમનો પ્રોગ્રામ હોય અને આવા બાબુલ ઇલ્મ જેવા પ્રોગ્રામની અંદર હર હંમેશ લબ્બૈક કહેવું ઈદેનો રિસ્પેક્ટ રાખવો જ્યારે અમે આ ઈદે પેશ કર્યા હતા હું અને સાદિક ત્યારે લાગતું નહોતું કે આટલો મોટો પ્રોગ્રામ થશે માશાલ્લાહ આ ઇલ્મ પ્રેમી જમાતની કોશિશો છે કે જે ઇન્શાલ્લાહ આને કામયાબ કરી રહી છે અને આ ખુલુસની સાથે સાચી નિયતની સાથે સાચા દિલની સાથે
ખુદાની બારગાહમાં આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરીએ. જે કામ ખુદાના માટે હોય ને બેશક આગળ વધે છે. આ બાબુલ ઇલ્મ પહેલી ને છેલ્લી વાર નથી થતો, બલકે એનો પહેલો ભાગ છે. આપ લોકોનો અને બચ્ચાઓનો સાથ હશે, ખુદાની આપેલ તૌફીક હશે, તો આ પ્રોગ્રામ અવારનવાર આગળ થતા રહેશે. આની સાથોસાથ બાબુલ ઇલ્મ પ્રોગ્રામના શરૂઆતનું હું એલાન કરું છું અને આપ લોકો એની તૈયારી દર્શાવતા ત્રણ ફેરે બાવાઝે બુલંદ સલવાત.